મહત્વના સમાચાર પર નજર કરીએ કે જે સમાચાર રાજકારણે લઈને સામે આવી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે. આપણે જણાવીએ કે અત્યારે ગુજરાતમાં રાજકીય ગરમાવ વધારે વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ નહીં કરવાનો જ્યારે આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ઉમેદવારોનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ચૂંટણી તૈયારીઓ રથ માટે કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટા સાથેની આ ગાડીઓ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારના અર્થે આ મંચ પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડમાં ચૂંટણી સભા ગજવવાના છે, જેના ભાગરૂપે અત્યારે સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત રહીને આ તૈયારીઓમાં જોતરાયા છે કે જ્યાં વડાપ્રધાનનું આગમન કરવામાં આવશે અને વડાપ્રધાન ત્યાં જનસભા સંબોધશે તેને લઈને આ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે જામ્યો છે અને એવામાં રાજકીય આક્ષેપબાજીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ જનસભા ગજવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને આ તૈયારીઓ કરતા કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે કે જ્યારે ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ બે દિવસ ગુજરાતમાં સભા ગજવવાના છે. આજે વલસાડમાં સભા ગજવવામાં આવશે, ત્યારે આવતીકાલે સૌરાષ્ટ્રમાં સભા ગજવવામાં આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ સ્થળની આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મંચ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આથી ત્રણ દિવસ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચંડ ચૂંટણી પ્રચાર જોવા મળશે. ત્યારે ચૂંટણી પ્રહાર કરતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી શકે છે. સાંજે 6:30 કલાક જે નિર્ધારિત સમય કરવામાં આવ્યો છે તેમાં દમણ એરપોર્ટ પર તેમનું આગમન કરવામાં આવશે અને 6:30 કલાક બાદ ત્યાંથી 6 કિલોમીટર સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજકોટમાં ધોરાજીમાં ચૂંટણીના પડઘા વચ્ચે નરેન્દ્ર મોદી જાહેર સભા ગજવશે, ત્યારે પીએમ મોદી 20 નવેમ્બરે ધોરાજીમાં જાહેર સભાને સંબોધન કરશે, જેને પગલે નેશનલ હાઈવે અતુલ ઇન્ડસ્ટ્રીઝના ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. પીએમ મોદીના આગમનને લઈને ધોરાજી અને રાજકોટ જિલ્લા ભાજપ તથા પ્રદેશ ભાજપના આગેવાનોએ ધોરાજીમાં ધામા નાખ્યા છે. જાહેર સભાની સુરક્ષા માટે એસપીજી સુરક્ષા તેમજ પોલીસ જવાનોની ટીમ પણ ખડે પગે રાખવામાં આવશે. નરેન્દ્રભાઈ મોદી ધોરાજી પધારીએ છે અને ખાસ કરીને ધોરાજી લોકોમાં ઉત્સાહ આ માટે છે કે પહેલી વખત વડાપ્રધાન બન્યા પછી ધોરાજી ખાતે પાવન ધરતી ઉપર નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે અને આ આપણા દેશના જ નેતા નહીં પણ વર્લ્ડના જે દુનિયાના વૈશ્વિક નેતા જે છે નરેન્દ્રભાઈ મોદી એ ધોરાજીના આંગણે આવી રહ્યા હોય ત્યારે ધોરાજીની જનતા અને પૂરા સૌરાષ્ટ્રની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને એને વધારવા માટે લોકો થનગની રહે છે. લોકોમાં એક અલગ અનેરો ઉત્સાહ છે કે આ કાર્યક્રમ માટે કેવી રીતના જવું, કેવી રીતના, એટલા માટે મંડળ સાહેબ બસોની પણ સગવડતાઓ કરેલી છે અને કાલે મોદી સાહેબને સાંભળવા માટે ધોરાજીની અને આસપાસના મંડળોથી બધા લોકો આવવાના છે. તો અમરેલીમાં 2017માં ભાજપે ગુમાવેલી બેઠકો કબજે કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફોરવર્ડ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે, જેમાં અમરેલી, રાજુલા, લાઠી, ધારી, સાવરકુંડલા સહિતની 5 બેઠકના ઉમેદવારોનો પ્રચાર કરશે. ત્યારે ભાજપ દ્વારા અહીં સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતાર્યા બાદ હવે નરેન્દ્ર મોદી પણ અમરેલીની ધરતી ઉપર પ્રચાર કરશે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ દ્વારા મોદીના રૂટ અને રાજમાર્ગો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સભા સ્થળ ઉપર ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક જોવા મળી રહી છે. સમગ્ર આયોજનને લઈને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.